જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના ચાર અવતારમાંનો એક અવતાર તે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે જ્યારે કૃષ્ણ છે તે પુષ્ટિ પુરુષોત્તમ છે પૂર્ણ પુરુષોત્તમ છે જીવનમાં કેવી રીતે આનંદથી જીવવું કઈ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી કેવી રીતે સહજતાથી સ્વીકાર કરી લેવો તે આપણને શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યું છે કોઈ સ્થિતિમાં તે ક્યારેય વિચલિત થતા જ નહોતા મથુરાની જેલમાં જન્મ્યા બે માતાના પુત્ર બન્યા ગોકુળમાં તેમનો ઉછેર થયો દ્વારકાના તે રાજા બન્યા અને એની જીવનકાળ દરમિયાન કેટલી કેટલી મુશ્કેલીઓનો તેમને સાહ સામનો કરવો પડ્યો છતાં તે દરેક મુશ્કેલીઓનો તેમને હસ્તે મોઢે ઉકેલ લાવી અને તેમનો સ્વીકાર કર્યો હતો બરકાસુર નામનો એક જે રાક્ષસ હતો તેમને સોળ હજાર એકસો આઠ સ્ત્રીઓને કેદ કરી હતી અને તેમાંથી પ્રભુએ તેને જ્યારે મુક્ત કરાવી ત્યારે તે સ્ત્રીઓએ એટલે કે કન્યાઓએ વિનંતી કરી કે હે પ્રભુ હવે અમારો કોઈ સ્વીકાર નહીં કરે ત્યારે પ્રભુએ તેમના ઉપર કૃપા વિચારી અને તેમનો સ્વીકાર કર્યો અને અનાસક્ત બનીને તેમની સાથે રહ્યા હતા બ્રજમાં ગોપીજનોને નંદ યશોદાને બ્રજજનોને તેની નટખટ બાળલીલા દ્વારા ખૂબ આનંદ કરાવ્યો હતો હવે એ તો નંદના જે રાજા હતા એમના જે પિતાજી હતા નંદરાય તે તો ગોકુળના રાજા હતા તેમને ત્યાં તો સહસ્ત્ર ગાયો હતી તેમને ક્યાં કોઈ માખણની કમી હતી છતાં પણ પ્રભુએ માખણ ચોરી કરી ગોપીજનોને ઘરે અરે એ માખણના બદલામાં પ્રભુએ તેમને ભક્તિનું દાન કર્યું અને તેમને વ્યસન દશા સુધી પહોંચાડ્યા અને ઘણીવાર તો ગોપીજનોએ ખાટી છાસ પણ બતાવી બતાવીને પ્રભુને આપે નહીં પરંતુ ખાટી છાશ હું તને આપીશ એમ કહી કહી અને તેમને છછિયાભર છાશ પે પ્રભુકો નચાયા વ્રજમંડળ જે ચોર્યાસી કોષમાં ફેલાયેલું છે તે દરેક જગ્યાએ તેમની પ્રભુ જે અલગ અલગ જગ્યાઓ છે તેમાં પ્રભુએ અલગ અલગ લીલાઓ કરી છે અને એવું ન કહી શકાય એ લીલાઓ આજે પણ ચાલુ જ છે ઉદ્ધવજી હતા જેમને ખૂબ જ પોતાના જ્ઞાન ઉપર અભિમાન હતું કે હું સખત જ્ઞાને છું હું જ બધું જાણું છું ત્યારે પ્રભુએ જાણ્યું કે તેમનામાં ભાવ ખૂબ છે પરંતુ તેના જ્ઞાનને કારણે તેમને અહંકાર થઈ ગયો છે તો તેમને ગોપીજનો પાસે મોકલી અને તેમનું અભિમાન દૂર કરી અને તેમને ભક્તિ પ્રદાન કરી છે અને ત્યારે ઉદ્ધવજી પ્રભુ પાસે આવ્યા અને વિનંતી કરી કે હે પ્રભુ મને વ્રજમાં જ હવે તમે રાખો ભલે હું મારી હું જીવન અહીંયા હું ન જીવતો હોઉં છતાં પણ મને કોઈ પણ સ્વરૂપે વ્રજમાં તમે રાખો તો તેની વિનંતીનો સ્વીકાર કરી અને પ્રભુ તેને ગુલમલતા ઔષધિ સ્વરૂપે ઉદ્ધવજીને વ્રજમાં બિરાજાવ્યા છે અને જે આજે પણ તે ઔષધિ વ્રજમાં બિરાજે છે અને ભગવાન કૃષ્ણ છે તેમની જે સારસ્વત કલ્પની જે કોઈ પણ લીલા લઈએ ધારો કે દાન લીલા લઈએ માખણ ચોરી લીલા લઈએ પછી રાસ લીલા લઈએ ગોપીઓની જે પંઘટ લીલા લઈએ એ કોઈ પણ જો તમે લીલા લ્યો તો એમ ન કહી શકાય કે તે લીલા ત્યારે થઈ હતી એ તો નિત્ય લીલા છે જે પ્રભુ આજે પણ વ્રજમાં બિરાજે છે અને વ્રજમાં નિત્ય એ લીલા થાય છે અખંડ છે બહુ જ નાની ઉંમરે કંસે વિવિધ પ્રકારના જે રાક્ષસો મોકલ્યા હતા એ દરેક દરેક રાક્ષસોનો સંહાર કરી અને વ્રજજનોને ભયમાંથી મુક્ત કર્યા હતા ટચલી આંગળી ઉપર ગિરિરાજજી સાત દિવસ ધારણ કરી અને વ્રજજનો જે અલગ અલગ પ્રકારના અન્યાશ્રયમાં ફસાયેલા હતા તો એ અન્યાશ્રયમાંથી મુક્ત કરી અને પ્રભુએ તેમને આશ્રય એટલે કે મારું જ ચરણ મારું જ શરણ સ્વીકારો અને ગિરિરાજજી છે એ મારું જ સ્વરૂપ છે તેમ કહી અને તેમનામાં તે ભાવ સ્થાપિત કર્યો અને કહેવાય છે કે જ્યારે ઉદ્ધવજી અરે એટલે અક્રોરજી સોરી અક્રોરજી જ્યારે પ્રભુને લેવા પધાર્યા ગોકુળમાં મથુરા કંસનો સંહાર કરવા માટે જ્યારે અક્રૂરજી પધાર્યા ત્યારે યશોદામાંની વિનંતીથી કે પ્રભુ પ્રભુને કહ્યું કે ના તું ન જા ન જા ત્યારે તેમના તેમને સમજાવવા માટે પ્રભુએ કહ્યું કે તને મારું કયું સ્વરૂપ ગમે છે મેં તો કેટલી બધી લીલાઓ વ્રજમાં કરી છે તો ત્યારે યશોદાજીએ કહ્યું કે તે સાત દિવસ ગિરિરાજજી ધારણ કરી અને વ્રજજનોની જે રક્ષા કરી હતી તે મને તારું એ લીલા મને અતિશય ગમે છે તો પ્રભુએ તેના પોતાનામાંથી જ તેવું જ સ્વરૂપ પ્રકટ કર્યું અને નંદ યશોદા ઉપર પધરાવી આપ્યું અને કહ્યું કે હે માતા તમે એવું માનજો કે આ હું જ છું તમે તેની સેવા કરજો અને એવું કહેવાય છે કે જ્યાં સુધી નંદ યશોદાજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી તેમણે આ સ્વરૂપની સેવા કરી અને જ્યારે તેઓ લીલામાં પધાર્યા ત્યારે તે જ સ્વરૂપ ગિરિરાજજીમાં સમાઈ ગયું અને કાળક્રમે તે આપણે બધા એ વાર્તા જાણીએ છીએ કે શ્રીનાથજી બાવાનું પ્રાકટ્ય એ ગિરાજજીની કંદરામાંથી થયું છે તે એ જ સ્વરૂપ છે જે સારસ્વત કલ્પની લીલામાં જે પ્રભુ હતા તે જ સ્વરૂપ છે જે આજે નાથ દ્વારામાં દર્શન આપી અને આપણને કૃતાર્થ કરે છે હવે આપણે કૃષ્ણને કોઈ પણ સ્વરૂપે લઈએ તો તમે ભારો કે મારે કૃષ્ણને કયા સ્વરૂપે હું કયા સ્વરૂપે તેની સાથે સંબંધ બાંધું તો મને ગમે તો કૃષ્ણ તમને કોઈ પણ સંબંધમાં તમને સ્વીકારશે તો ધારો કે તમે બાળ લીલા કરી એમને તો નંદ યશોદાને તેમનું સુખ આપ્યું બ્રજભક્તોને માખણ ચોરી કરીને તેમનું સુખ આપ્યું સુદામાના પરમ મિત્ર બની ગયા અને એક રાજા જેવું સુખ આપ્યું અને અર્જુનના તો તે સર્વસ્વ હતા સારથી બની અને મહાભારતના યુદ્ધ સમયે ગીતાજી જેવો આપણને મહાન ગ્રંથ આપ્યો જે કર્મના સિદ્ધાંત ઉપર આધારિત છે અને દાન લીલા કરી ગોપીઓનું ગોરસ ચોર્યું અને તેમને ભક્તિનું દાન કર્યું દ્રૌપદીના નવસો નવ્વાણું ચીર પૂર્યા અને તેમની લાજની રક્ષા કરી આ રીતે કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણને આપણે કયા સ્વરૂપે ના ભજીએ કહીએ ને કે સર્વ સર્વદા સર્વ ભાવેનો દરેક ભાવે તમે કૃષ્ણને ભજી શકો આ આવતા જન્માષ્ટમીના પર્વમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં કોટી 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 વંદન હો જય શ્રી કૃષ્ણ